હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી મીઠા અને તીખા આંબોડિયા, જે બાળકોના ખૂબ જ ફેવરેટ હોય છે. બાળપણમાં જ્યારે આપણે નાના હતા તો સ્કૂલની બહાર 1 થી 2 રૂપિયામાં આ કેરીના આંબોડિયા મળી જતા હતા, જે તમારા લોકોમાંથી પણ ઘણા બધા લોકોએ ખાધા હશે. તો આજે આપણે પરફેક્ટ માપથી બાળપણની જૂની યાદ તાજી કરાવતા આ જ કેરીના આંબોડિયા ઘરે બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ આંબોડિયાને તમે બહાર જ પૂરા 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, એ બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. આંબોળિયા બનાવવા માટે અહીંયા મેં નાની મોટી સાઇઝને થઈને ટોટલ 7 કેરી લીધી છે અને ગ્રામમાં માપી છે તો 1160 ગ્રામ જેટલી ટોટલ કેરી છે. તો આજે 3 કેરી છે 500 ગ્રામની છે, એને આપણે અત્યારે અલગ મૂકી દઈએ. એમાંથી આપણે તીખા આંબોળિયા બનાવીશું અને જે આ બાકીની 660 ગ્રામ કેરી છે એમાંથી આપણે મીઠા આંબોળિયા બનાવીશું. તો બધી જ કેરીને આપણે પીલરની મદદથી આ રીતે પહેલાં છોલી લઈએ. આ જે કેરી છે એને મેં પહેલાં જ બરાબર ધોઈ લીધી છે. આ અમારા ખેતરની એકદમ તાજી જ કેસર કેરી છે. તમે ચાહો તો આના જગ્યાએ રાજાપુરી, તોતાપુરી કે દેશી કોઈ પણ કેરી લઈને આ કેન્ડી બનાવી શકો છો. પણ જો તમે દેશી કેરી લેતા હોય તો તમારે ખાંડ આમાં થોડી વધારે એડ કરવી, કારણ કે એ ખૂબ જ ખાટી હોય છે. તો બધી જ કેરી આ રીતે આપણે છોલી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 કેરી મેં પીલરથી છોલી દીધી છે. હવે આપણે એને થોડા લાંબા અને જાડા ટુકડામાં કટ કરી લઈશું. એકદમ પતલા ટુકડા નથી કરવાના, થોડા જાડા જ રાખીશું, કારણ કે સુકાયા પછી થોડા એ શ્રિંક પણ થાય છે. તો આ જ રીતે બધી જ કેરીને આપણે કટ કરી લેવાની છે. જે 500 ગ્રામ કેરી આપણે અલગ રાખી હતી એને પણ મેં છોલી લીધી છે અને એના પણ આપણે ટુકડા કરી લઈએ. તમે ચાહો તો આને પણ લાંબા અને મોટા ટુકડા કરી શકો છો, પણ ટેસ્ટમાં આ આંબોળિયા થોડા ખાટા લાગે છે, તો જો બાળકોને પસંદ ના આવે તો એ વેસ્ટ પણ કરી દે છે, એટલે નાના રાખશો આ રીતના તો સારું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં મીઠા આંબોળિયા અને તીખા આંબોળિયા બંનેની કેરી કટ કરી લીધી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ, એની અંદર આપણે જે મીઠા આંબોળિયા છે એના ટુકડા એડ કરી દઈએ. 1 ચમચી જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરીશું અને 1.5 કપ જેટલી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. અહીંયા હું 250 ml વાળા મેઝરિંગ કપ્સથી 1.5 કપ ભરીને એમાં ખાંડ ઉમેરી છું. 1 કપ ખાંડ ગ્રામમાં જોશો તો 200 ગ્રામ થાય છે અને 1.5 કપ 100 ગ્રામ થાય છે. ટોટલ આપણે 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. બરાબર એને મિક્સ કરી લઈએ અને 2 દિવસ માટે આપણે એને એમ જ ખાંડની અંદર રહેવા દેવાનું છે, જેથી ખાંડ પણ ઓગળી જશે અને જે કેરીના ટુકડા છે એ પણ 2 દિવસ પછી મીઠા થઈ જશે. તો આની ઉપર હું કોઈ પ્લેટ નહીં ઢાંકું, મારી પાસે નેટવાળી જાળી છે એ હું એના પર ઢાંકી દઈશ, જેથી રાત્રે માખી મચ્છર કંઈ પણ ના બેસે. જે તીખા આંબોડિયાના ટુકડા આપણે કટ કર્યા છે એ પણ આપણે બાઉલમાં લઈ લઈએ. એની અંદર પણ આપણે 1 ચમચી એટલે કે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરી દઈશું અને કલર માટે 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. એનાથી કલર ખૂબ જ સરસ આવશે એનો. આની અંદર આપણે ખાંડ નથી ઉમેરવાની. તો બધું જ આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લઈએ. મને હાથથી વધારે મિક્સ કરવાનું ફાવે છે. તો તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચાના લીધે કલર પણ એનો એકદમ સરસ આવ્યો છે. તો તડકામાં એને આપણે હવે સૂકવી લઈએ. 1 દિવસ થઈ ગયા પછી હું તમને બતાવું છું કે ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી પણ સરસ અલગ થઈ ગયું છે. મીઠું ઉમેર્યું હતું તો કેરીના ટુકડામાંથી પણ થોડું પાણી છૂટ્યું હશે. તો હવે આપણે 1 દિવસ માટે ફરીથી એને રહેવા દેવાના છે ઢાંકીને. ટોટલ 2 દિવસ થઈ ગયા પછી જો તમે એને ટેસ્ટ કરશો તો કેરી આપણી એકદમ સરસ કેરીના ટુકડા મીઠા થઈ ગયા હશે. હવે એને આપણે તડકામાં સુકાવવાના છે. તો એક બાઉલની ઉપર આપણે મોટો ગરણો મૂકી દઈશું, એની અંદર બધા જ ટુકડા આપણે નિતારી લઈએ. નીચે જે ખાંડનું પાણી નીકળ્યું છે એની અંદર તમે જો તમારી પાસે બીજી કેરી હોય તો ફરીથી આ આંબોળિયા બનાવી શકો છો, નહીં તો થોડું પાણી ઉમેરીને ચાટ મસાલો, શેકેલે જીરું અને સંચળ ઉમેરીને શરબત બનાવીને પણ પી શકો છો. 2 દિવસ તડકામાં સુકાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણા જે તીખા આંબોળિયા છે બનીને તૈયાર છે, એકદમ જલ્દી રેડી થઈ જાય છે. મને વધારે પડતા ગળ્યા જ આંબોળિયા ભાવે છે, તો આ બસ મેં તમને બતાવવા પૂરતા જ બનાવ્યા છે. અને જે મીઠા આંબોળિયા છે એને સુકાવવામાં 2.5 થી 3 દિવસ લાગી જાય છે. તડકા ઉપર ડિપેન્ડ કરે છે કે વધારે ઓછો તડકો હોય તો એ પ્રમાણેનો સમય લાગે છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.